નમસ્કાર મિત્રો, જેડએસ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. આજે વાત કરીશું 7/12/2019 અને શનિવારના દિવસે આપની આજ વિશે. મિત્રો, વાત કરીશું મેષ રાશિના જાતકો વિશે. મેષ રાશિના જાતકોએ આજના દિવસે કોઈ પણ મુશ્કેલીઓ આવી જાય તમારા જીવન સાથી સાથે, તેના વાણીની અંદર કંટ્રોલ રાખજો. વધારે પડતું અયોગ્યતાપૂર્વક બોલશો નહીં, નકર ચોક્કસ આજના દિવસે તમારા સંબંધો બગડશે. એક જ એવી વ્યક્તિ છે કે આજે તમને સારો સાથ આપી શકશે. આજે કોઈ પણ વ્યક્તિ સાથે બહુ વધારે પડતા પૈસાનો વ્યવહાર કરશો નહીં, તો નહીં તો વ્યવહાર એ ભવિષ્યમાં તમારા સંબંધો બગાડી શકે છે. આજના દિવસે ગુલાબી વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારો દિવસ સારો પસાર થઈ શકશે. વાત કરીશું વૃષભ રાશિની. આજે આર્થિક પરિસ્થિતિ મજબૂત બનશે. નોકરી કરતા નોકરી વાળા મિત્રો સાથે આજના દિવસે આવકમાં વધારો થશે. નોકરિયાત વર્ગને સારો આવકમાં વધારો થઈ શકે તેમ છે. લાભ પણ સારો થઈ શકે છે. વેપારી મિત્રોને પણ અચાનક ધનલાભના યોગ બને છે. આજના દિવસે પેટ અને આંખો સંબંધિત કોઈ તકલીફ ના પડે, ખાસ ધ્યાન રાખજો. લાલ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મિથુન રાશિની. આજના દિવસે કોઈ પણ વાતના લીધે આઘાત લાગી શકે છે, વિશ્વાસઘાત થઈ શકે છે. આજના તમને કોઈ પણ સારી આજના દિવસે જોબ ઓફર મળી શકે છે, વેપાર વધી શકે છે. આજના દિવસે તમારા જીવનની અંદર લાભ અને ભાગ્યોદયની ઉત્તમ તકો સેવાઈ રહેલી છે. અકસ્માતના યોગ બની શકે છે. સાવચેતી રાખજો, તમારા વર્તનથી કોઈ દુઃખી ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. મિત્રો, આજના દિવસે આળસ ના કરશો, આસમાની વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કર્ક રાશિની. નવા સંબંધોથી લાભ થશે, માનસિક તણાવ ચોક્કસ રહેશે. મિત્રો, ચિંતા કરશો નહીં, ઉપરી અધિકારીથી તકલીફ જણાશે, ધન સંબંધી ચિંતા રહેશે. લાઇટ વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારો દિવસ સારો પસાર થઈ શકશે. વાત કરીશું અહીંયા સિંહ રાશિની. પારિવારિક સંબંધોમાં ચોક્કસ લાભ મળશે. દાંપત્ય જીવનમાં સુખ સારું મળશે. સુખ સાધનોનો ની અંદર વૃદ્ધિ થશે. ઘરમાં મહેમાન આવવાની ચોક્કસ સંભાવના જણાઈ રહેલી છે. ગુસ્સો અને આવેશ પર સંયમ રાખજો. ડાર્ક વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. સામાજિક ક્ષેત્રમાં લાભ સારો મળશે. કાર્યમાં ચોક્કસ રીતે સારી સફળતા સેવાઈ રહેલી છે. ન્યાયથી કરેલા કાર્યમાં લાભ મળશે. પ્રગતિ અને ધંધામાં ઉત્તમ લાભ જણાશે. સફેદ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ સારો પસાર થશે. વાત કરીશું તુલા રાશિની. સંતાનના પ્રશ્નમાં સારી સફળતા મળે છે. યાત્રા અને પ્રવાસથી લાભ થશે. મિત્રોની સાથે સામાન્ય સહકાર મળશે. લેવડ દેવામાં સમજીને કાળજી રાખીને લેવડ દેવડ કરજો. કાળા વસ્ત્રો ધારણ કરતા નહીં. મિત્રો, લાઇટ આજના દિવસે ચોક્કસ ધારણ કરજો. વાત કરીશું વૃશ્ચિક રાશિ. રચનાત્મક કાર્યોથી મન ચોક્કસ રીતે ઉત્સાહિત અને પ્રસન્ન રહેશે. આજના દિવસે અકારણે ખર્ચા ઉપર કાબુ રાખજો. મકાન મિલકતને લગતા પ્રશ્નમાં અનુકૂળતા જણાય તો ચોક્કસ માલ મિલકત અને સ્થાવર મિલકત લેવાનું આયોજન બનાવજો. માતા અને મોસાળ પક્ષથી લાભ મળી શકે એમ છે. મહેદી વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારો દિવસ સારો પસાર થશે. વાત કરીશું આગળ નન રાશિની. પ્રસન્નતા અને ઉત્સાહમાં આજના દિવસે ચોક્કસ વૃદ્ધિ થઈ શકે એમ છે. રોજગારીની નવી તકો મળી શકે એમ છે. ધંધાકીય બાબતમાં ધન લાભ સારો રહેશે. પારિવારિક જીવનમાં ચોક્કસ તમારું જીવન મધુર બનશે. પીળા વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારો દિવસ સારો થશે. વાત કરીશું મકર રાશિની. સંતાન દ્વારા ફળની પ્રાપ્તિ થશે. ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે. નોકરિયાત વર્ગને કામમાં ચોક્કસ વધારો જણાશે. વેપારમાં ધ્યાન આપી કામ કરજો. પિંક વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, આજનો દિવસ ચોક્કસ સારો જશે. વાત કરીશું કુંભ રાશિની. આર્થિક બાબતમાં મધ્યમ ફળ મળશે. પણ આજના દિવસે સ્વપ્રયત્નથી કરેલા કાર્યમાં ચોક્કસ તમારા જીવનમાં લાભ મળશે. મિત્રો, પદ માટે નવી તકો, ખુરશી માટે સારી નવી તકો મળી શકે એમ છે. પ્રમોશન થઈ શકે એમ છે. યાત્રા પ્રવાસથી નુકસાની થવાની સંભાવના છે. મિત્રો, લીલા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મીન રાશિની. કરેલા પ્રવાસો અને પ્રયાસોથી આજના દિવસે ચોક્કસ સારું ફળ મળે છે. મેં કીધું પ્રયાસ અને પ્રવાસ. આજના દિવસે અચાનક ખર્ચ પરેશાનીમાં વધારો થઈ શકે એમ છે. કામ કાજના સ્થળે પરેશાની જણાશે. ચિંતા ના કરશો. મિત્રો, બપોર પછી તે પરેશાની ચોક્કસ દૂર થશે. દાંપત્ય જીવનમાં આજના દિવસે કમી લાગશે. આજના દિવસે પિંક વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરી મિષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે. મારે આજના દિવસે જણાવવું છે કે આપનું સંતાન ડાબોડી છે, લેફ્ટ હેન્ડર છે, અથવા તે પોતે ડાબા હાથે લખે છે. તો મિત્રો, ચિંતા ના કરશો. ડાબોડી વ્યક્તિ પોતાના જીવનની અંદર ચોક્કસ નાની વયની ઉંમરથી પોતે સંઘર્ષમય હોય છે. તેના જીવનની અંદર સંઘર્ષો વધારે હોય છે. પણ ડાબોડી તે પોતે પોતાના જીવનમાં આગવી ઓળખ, પોતાના જીવનની અંદર સ્વ પ્રયત્નથી પોતાની શ્રેષ્ઠ ઇમેજ અને પ્રતિભા અને પ્રતિષ્ઠા ઉભી કરે છે. મિત્રો, તમે જાણતા હશો કે આપના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, લક્ષ્મી વિલાસ મિત્તલ, મધર ટેરેસા તેમજ સ્વામી વિવેકાનંદ જેવા પ્રતિભાશાળી વ્યક્તિ, ઘણી પણ વ્યક્તિઓ છે કે તેને આપણે યાદ કરી, અમિતાભ બચ્ચન, ત્યાર પછી રતન ટાટા, આ બધા વ્યક્તિ પોતે
લેફ્ટ હેન્ડર છે, પોતાના જીવનની અંદર નાની વયે પોતે જીવનની અંદર સંઘર્ષ કરે છે, પણ તેમના જીવનની અંદર તેમના સ્વ પ્રયત્નથી પોતાની એક આગવી ઓળખ ઊભી કરી પોતે સેલિબ્રિટી બને છે. ડાબોળી વ્યક્તિને તમે તમારા બાળકને ડાબા હાથે લખતા હોય તો તેને અટકાવશો નહીં, તેને ઉત્સાહ આપી તેને સારી રીતે મદદ કરજો. તેના જીવનની અંદર તે પોતે આગવી ઓળખને ઊભી કરશે અને પોતાના જીવનની અંદર તે શ્રેષ્ઠ સેલિબ્રિટી બની શકે તેવા તેના ચાન્સીસો છે. અસ્તુ શ્રીહી.